ગાંધીજીના મૂલ્યો અને આદર્શોને જનજન સુધી પહોંચાડવા મંત્રી દ્વારા ગામોમાં પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો આ યાત્રામાં આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ન જાણીતા કલાકાર પોપટલાલ પત્રકાર પણ જોડાયા આ પદયાત્રા મોટી પાણીયાળી ખાતે પહોંચી હતી ત્યારે આ ગામના એકસો જેટલા બાળકોએ ગાંધીજી ગાંધીજીના પહેરવેશમાં સજ્જ થઈ અને યાત્રાને આવકારી તેમજ યાત્રામાં જોડાયા હતા તો આ પદયાત્રામાં સાથે રહેલા ગાંધીજી એવા દીપકભાઈ અંતાણીએ કહ્યું કે બુનિયાદી શિક્ષણની અમૂલ્ય ભેટ જે ગાંધીજીએ આપી હતી તેની નોંધ આજે યુનોના પણ લેવાઈ રહી છે હવે બુનિયાદી શિક્ષણ મે બુનિયાદી શિક્ષણમાં જે શ્રમનું મૂલ્ય વિદ્યાર્થીઓ પાસે મૂકેલું છે ગાંધીજીએ પોતાની નઈ તાલીમમાં શ્રમનું મૂલ્ય જે બતાવેલું છે એ શ્રમ છોકરાઓ પાસે કરાવવામાં આવે છે આજે એવો મારો અનુભવ છે ઘોર ખોદાવાનું એક જ કારણ છે કે શિક્ષકોને અને વિદ્યાર્થીઓને કોઈ મનમેળ નથી વિદ્યાર્થીઓ શિક્ષકો તંત્રને કોઈ મનમેળ નથી મન ફાવે ત્યારે વિદ્યાર્થીઓને છૂટા મૂકીને શિક્ષકો તળીપાર થઈ જાય છે આ મોટામાં મોટું મને દેખાય છે બીજી વાત શરૂઆતમાં સર્વોદય યોજનાના સંચાલક તરીકે હું અહીંયા દસ વર્ષ રહ્યો ત્યારે આજુબાજુના ગામોની પચાસ ગામની પ્રાથમિક શાળાઓ અમારા અંડરમાં હતી એમાં એવી જોગવાઈ હતી કે સંચાલક છૂડ બી એપોઇન્ટમેન્ટ ધેર ઓન ટીચિંગ સ્ટાફ ઈફ દે ડિઝાયર અને એને કારણે અમે એવો સ્ટાફ ગામડાઓમાં પેદા કર્યો કે જેને કારણે શિક્ષણનું સ્તર સહી ઊંચું આવ્યું બુનિયાદી શિક્ષણ એટલે કે નવી તાલીમ પદ્ધતિ જેમાં ગ્રામ વિસ્તારના લોકોને શિક્ષણની સાથે સાથે ચારિત્ર ઘડતર ખેતીવાડી અને ઉદ્યોગ વગેરેનું જ્ઞાન આપવામાં આવે છે અને જે ગ્રામ્ય કક્ષાએ રહી અને તેને સમૃદ્ધ બનાવી સમૃદ્ધ ભારતના સ્વપ્નને સાકાર કરશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ બુનિયાદી શિક્ષણની અમૂલ્ય ભેટ દેશને અર્પણ કરી છે બુનિયાદી શિક્ષણ એટલે કે નવી શિક્ષણ તાલીમ પદ્ધતિ કે જેની અંદર શિક્ષણની સાથે સાથે સંસ્કારો અને ચારિત્રનું ઘડતર પણ કરવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારો કે જેની અંદર ખેતીવાડી અને ઉદ્યોગો પણ ધમધમે એ જરૂરી છે અને આ મૂલ્યોના ચિંતન અને મનન માટે થઈને આ પદયાત્રા આજે ત્રીજા દિવસે શેત્રોજી ડેમ ખાતે પહોંચી છે केतन राजपुरा निर्माण न्यूज़ शेत्रूजी डैम भावनगर